નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ત્રણ માર્ચ બે હજાર વીસના રોજ જે ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તે વિડીયોઝના નોટિફિકેશન તમને સૌ મળી રહે સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમાં સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રોએ શરૂ કરીએ ત્રણ માર્ચ બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા શહેરમાં એગ્રો ફાર્મા પ્રોડક્શનને સ્ટોર કરવા માટે એક્સપોર્ટ કોલ્ડ ઝોન લોન્ચ કર્યું તો તે શહેર છે મુંબઈ મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાઠ પ્રશ્ન બે વર્લ્ડ લાઇન ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે ડિજિટલ લેવડ દેવળમાં કયું શહેર પ્રથમ સ્થાને છે તો પ્રથમ સ્થાને છે બેંગલુરુ કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદીુરપ્પા રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા રાજ્યએ જાતિ આધારિત જનગણના કરાવવા માટેનો પ્રસ્તાવ પસાર કર્યો તો તે રાજ્ય છે બિહાર બિહાર રાજધાની પટના મુખ્યમંત્રી કુમાર રાજ્યપાલ ફાગુ ચૌહાણ વિધાનસભાની બેઠકો બસો તેતાલીસ લોકસભાની બેઠકો ચાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ આગલા બાર નિયુક્ત કરવામાં આવ્યા તો તેઓને નિયુક્ત કરવામાં તેઓનેઝુએલા ગણરાજ્યમાં વેનેઝુએલા પાટનગર કરાકસ રાષ્ટ્રપતિ નોકોલસ માદુરો ચલણ છે બોલિવર સબેરોનો ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચલણ છે રૂપિયો પ્રશ્ન પાંચ સુમંત કથપાલિયા કઈ બેંકના નવા એમડી અને સીઈઓ નિયુક્ત થયા તો તેઓને નિયુક્ત કરવામાં આવ્યા છે ઇન્ડ્સ ઇન્ડ બેંકમાં ઇન્સ ઇન્ડ બેંકની સ્થાપના ઓગણીસો માં અને તેનું મુખ્ય મથક આવેલું છે મહારાષ્ટ્રના પુનામાં પ્રશ્ન છ મોઈનુદ્દીન યાસીન કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે તો તેઓ બન્યા છે મલેશિયાના નવા પ્રધાનમંત્રી કારણ કે જે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી હતા મહાતિર બિન મોહમ્મદ તેણે રાજીનામું આપ્યું હતું એટલા માટે મલેશિયા પાટનગર ક્વાલાલમપુર રાજા અબ્દુલ્લાલ હજ ચલણ છે મલેશિયન રિંગીટ પ્રશ્ન સાત હાલમાં જ અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલ સમજૂતી અનુસાર કેટલા મહિનામાં અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના બળાઈ લેશે તો તે સમય છે ચૌદ મહિનાનો અફઘાનિસ્તાન પાટનગર કાબુલ રાષ્ટ્રપતિ અશરફ ઘની ચલણ છે અફઘાની અફઘાન અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચલણ છે અમેરિકી ડોલર પ્રશ્ન આઠ હાલમાં જ કયા ભારતીય ઉદ્યોગપતિને દેશના સૌથી પ્રતિષ્ઠિત કોર્પોરેટ એવોર્ડ લીડર ઓફ ડેકેટથી સન્માનિત કરાયા તો તે છે મુકેશ અંબાણી રિલાયન્સ આર એલના માલિક છે પ્રશ્ન નવ કઈ વ્યક્તિને ટ્રાન્સ યુનિયન સિવિલના નવા એમડી અને સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા તો તે છે રાજેશ કુમાર આ ટ્રાન્સ યુનિયન સિવિલની સ્થાપના

સ્વામી વિવેકાનંદ કર્મયોગી પુરસ્કાર બે હજાર વીસ માટે કોને પસંદ કરવામાં આવ્યા તો તે પસંદ કરવામાં આવે છે જાદવ પાયંગને પ્રશ્ન બાર હાલમાં જ કઈ મહિલા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના બધા ફોર્મેટમાં શતક લગાવનારી પ્રથમ મહિલા બની તો તે છે હેદર નાઇટ આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર સીઓ મનુ સાહની જાપાન અને કયા દેશના નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા સસ્પેન્ડ કરી તો તે જાપાન અને દક્ષિણ કોરિયા દેશના જે નાગરિકો છે તેના માટે આ સુવિધા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો જાપાન પાટનગર ટોક્યો પ્રધાનમંત્રી શિન્જો આબે અને ચલણ છે યન પ્રશ્ન ચૌદ હાલમાં જ આયુષ પરના બે દિવસીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો પ્રશ્ન હાલમાં જ સુધાકર ચતુર્વેદીનું અવસાન થયું તે કોણ હતા તો સુધાકર ચતુર્વેદી એક સ્વતંત્રતા સેનાની હતા કે જેમનું હાલમાં જ અવસાન થયું છે થેન્કસ ફોર વોચિંગ વિડીયો લાઈક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જોરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જોરથી કરશો થેન્ક યુ વેરી મચ